પરફેક્ટ માપ સાથે એકદમ દાણેદાર લાડુ બનાવવાની આ સૌથી સરળ રીત છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મગજના લાડુની રેસીપી. દાણેદાર મગજની લાડુડીમાં વપરાતો ચણાનો કરકરો લોટ ઘરે બનાવવાની સાથે લોટમાં વપરાતા ઘી અને ખાંડના પરફેક્ટ માપ સાથે સ્વામિનારાયણ મંદિરમાં પ્રસાદ તરીકે મળતી બધાની ફેવરેટ મગજની લાડુડી બનાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. સૌથી પહેલા મગજના લાડુમાં વપરાતો ચણાનો કરકરો લોટ બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. તેને મિક્સર જારમાં એડ કરી દઈએ. તો હવે ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સર જારને આ રીતના ચાલુ બંધ કરતા જઈને આપણે ચણાનો કરકરો લોટ પીસવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયો છે. તેમાં કોઈ પણ જાતની ચણાની આખી દાળ નથી અને લોટનું ટેક્સચર આ રીતનું કોર્સ એટલે કે કરકરું છે, જે મગજની લાડુ માટે એકદમ પરફેક્ટ છે. તો હવે ફટાફટ લાડુ માટે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ. જેમાં 1 કપ જેટલો ચણાનો કરકરો લોટ લીધેલો છે. લોટના માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 કપ જેટલો લોટ લેવાનો છે. તો જે વાટકીથી મેં ચણાનો લોટ લીધેલો છે તે વાટકીથી જ અડધી વાટકી જેટલી મેં દળેલી ખાંડ લીધેલી છે. મગજના લાડુ બનાવતી વખતે દળેલી ખાંડનો ઉપયોગ કરવાથી તે લાડુમાં એકદમ ફટાફટ ઓગળી જાય છે અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ જેટલું મેં ઘી લીધેલું છે. અહીંયા આપણે ઘીને મેલ્ટ કરીને જ લેવાનું છે. તો છે ને એકદમ સહેલું માપ. 1 કપ લોટ સાથે 1/2 કપ જેટલી ખાંડ અને 1/2 કપ જેટલું ઘી લેવાનું છે. લોટ કરતાં ખાંડ અને ઘીનું માપ અડધું રાખવાનું છે અને બંને સરખા પ્રમાણમાં લેવાનું છે. તો હવે મગજના લાડુને એકદમ દાણેદાર બનાવવા માટે આપણે લોટમાં ઘી અને દૂધનો ધાબો દેવાનો છે. તો તેના માટે માપમાં રહેલા ઘીમાંથી 2 મોટી ચમચી જેટલું ઘી લઈ લઈએ. તો હવે મિક્સિંગ બાઉલમાં ચણાના લોટને લઈ લઈએ અને ધાબો દેવા માટે 2 મોટી ચમચી જેટલું ઘી અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 મોટી ચમચી જેટલું સેજ ગરમ દૂધ એડ કરી દઈએ અને બંને વસ્તુને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. હવે હાથની મદદથી ઘી અને દૂધને લોટમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી લોટના દરેક કણમાં ઘી અને દૂધ એડ થઈ જાય. અહીં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ઘી અને દૂધ સેજ ગરમ લેવાના છે, ઠંડા નથી લેવાના. તો તમે જોઈ શકો છો કે ઘી અને દૂધ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને હાથમાં લોટને દબાવીએ તો તે એકદમ સારી રીતે ભેગો થઈ જાય છે. મીન્સ આપણા લોટમાં ઘી અને દૂધનું પ્રમાણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે લોટને ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. તો 15 મિનિટ થઈ ગઈ છે, હવે લોટને જોઈ લઈએ. તો આપણા લોટનું દાણેદાર ટેક્સચર તો આવી ગયું છે, પણ તેને એક સરખું કરવા માટે મેં અહીંયા એક ઊંડા બાઉલ ઉપર ચાયણી રાખેલી છે. હવે તેમાં લોટને એડ કરી દઈએ અને બસ પછી હાથની મદદથી લોટને એકદમ સારી રીતે ચાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયો છે અને લોટને જોઈએ તો લોટનો દરેક દાણો એક સરખો અને પરફેક્ટ દાણેદાર થઈ ગયો છે. છે ને કરવું એકદમ સહેલું. તો હવે ફટાફટ મગજના લાડુ બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર જાડા તળિયાવાળું વાસણ રાખેલું છે. હવે તેમાં ઘીને એડ કરી દઈએ. તો આપણું ઘી ગરમ થાય એટલે આપણો તૈયાર કરેલો ચણાના કરકરો લોટ એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આપણે લોટને ઘીમાં સારી રીતે શેકવાનો છે. તો શરૂઆતમાં આપણો લોટ બધું જ ઘી એબ્ઝોર્બ કરી લે છે, પણ જેમ લોટ શેકાતો જશે તેમ તેનો દાણો હલકો થતો જશે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે. અહીંયા આપણે ઉપરથી ઘી એડ નથી કરવાનું. જો લોટમાં ઘીનું પ્રમાણ વધી જશે તો આપણા લાડુ બરાબર નહીં વળે. લોટને શેકતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે લોટને આ રીતે એક જ ડાયરેક્શનમાં સતત હલાવતા રહેવાનું છે,
જેથી તે એક સરખો શેકાઈ જાય અને પેનના તળિયે પણ ચોટે નહીં। તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ એકદમ સારી રીતે શેકાવા લાગ્યો છે અને તેમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। હવે મેં અહીંયા વાટકીમાં થોડું પાણી લીધેલું છે। લોટને શેકતી વખતે પાણીના સેજ ટીપાંનો છંટકાવ કરવાથી આપણા લોટનો કલર એકદમ સરસ આવે છે। તો હાથની મદદથી થોડું પાણી લઈ અને લોટ ઉપર આ રીતના સ્પ્રિંકલ કરી લઈએ અને લોટને હલાવતા જઈએ અને ફરી પાછું થોડું હાથમાં પાણી લઈ અને લોટ ઉપર સ્પ્રિંકલ કરી લઈએ। આ પ્રોસેસ આપણે 1-2 વાર જ કરવાની છે, વધુ વાર નથી કરવાની। તો લગભગ 4-5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકશો કે લોટનો કલર પહેલાં કરતાં એકદમ બદલાઈ ગયો છે અને તે પરફેક્ટલી શેકાઈ ગયો છે। તો બસ હવે આ સમયે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર લીધેલો છે, તેને લોટમાં એડ કરીને મિક્સ કરી લઈએ। તમે એલચી પાવડર સિવાય જાયફળ પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો। તો લોટ પરફેક્ટલી શેકાઈને તેની એકદમ સરસ સુગંધ પણ આવવા લાગી છે। હવે આ સમય ગેસની ફ્લેમ બંધ કરીને લોટને ઠરવા માટે લઈ લઈએ। શરૂઆતમાં આપણી કઢાઈ થોડી ગરમ હોવાથી લોટને ગેસ ઉપર ઉતાર્યા પછી પણ આપણે તેને થોડી વાર હલાવતા રહેવાનું છે। તો હવે 1/2 કપ જેટલી દળેલી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મગજના લાડુ માટેનું પરફેક્ટ મિક્સર તૈયાર થઈ ગયું છે। તો હવે લાડુ વાળતા પહેલા મિક્સરને 1 કલાક માટે ઠરવા દઈએ। તો લગભગ 1 કલાક થઈ ગઈ છે અને આપણું મિક્સર એકદમ ઠરી ગયું છે। હવે હાથની મદદથી લાડુ વાળી લઈએ। તો આપણા એકદમ પરફેક્ટ અને દાણેદાર લાડુ વળાઈ ગયો છે, બન્યો છે ને એકદમ મીઠાઈવાળાની દુકાન જેવો। હવે તૈયાર થયેલા લાડુ ઉપર થોડી બદામની કતરનથી ગાર્નિશ કરી લઈએ। તો એકદમ સહેલી રીતથી પરફેક્ટ માપ સાથે બનેલા આ મગજના લાડુની લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।